શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વાજતે ગાજતે ગણપતિની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવે છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ આ તળાવમાં ભગવાનની પ્રતિમાઓ વેરવિખેર જણાતા ધાર્મિક લાગણી દુભાઈ છે, ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી હરણી તળાવ પહોંચ્યા હતા અને છેલ્લા એક વર્ષથી રજડી રહેલી ભગવાનની પ્રતિમાઓનો ધાર્મિક રીતે નિકાલ કરવા પાલિકા પાસે માંગ કરી હતી. તેમજ નગરજનોને આ વાસ્તવિક દર્શાવી સામાજિક કાર્યકરે માટીની મૂર્તિ સ્થાપના કરવા અપીલ કરી છે. ગણેશ, આજે સંકટ ચતુર્થી છે. આપ જોઈ શકો છો મારી પાછળ ગણપતિ દાદાની અસંખ્ય મૂર્તિઓ અસ્તવ્યસ્ત હાલતમાં, તૂટેલી ફૂટેલી હાલતમાં પડી રહી છે. જેની પ્રથમ પૂજા થાય તેવા ગણેશની મૂર્તિઓ આજે જોઈને વડોદરા શહેરના તમામ નાગરિકોનું, ગુજરાતના તમામ નાગરિકોનું આજે હૃદય હચમચી ઉઠશે. ગણપતિ વિસર્જન થયા આજે 10-10 મહિના થવા થયા, છતાં પણ આ મૂર્તિઓ વિસર્જન નથી થઈ. આનું કારણ ફક્ત એ છે કે વડોદરા મહાનગર સેવા સદનના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ રાજકારણીઓ જે મોટી મોટી ગુલબાંગો પુકારે છે તેમની, જોઈ શકો છો આ મૂર્તિઓને આજે 10 મહિના થયા વિસર્જન કરવામાં આવ્યું નથી. સાથે હાલમાં વડોદરા શહેરના તમામ યુવક મંડળોને, ગણેશ યુવક મંડળોને વિનંતી છે કે હાલમાં ગણપતિની મૂર્તિઓ નાની અને માટીની બનાવે, કારણ કે હાલ કોરોના વાયરસ છે, જનતાને ભેગી કરવાની નથી. સાથે જે પણ પીઓપીના મૂર્તિઓ બનાવે છે તેમને પણ વિનંતી છે કે પીઓપીની મૂર્તિઓ મહેરબાની કરીને ના બનાવશો. જોઈ શકો છો આ મૂર્તિઓ હજુ વિસર્જન નથી થઈ, કેટલાય મહિનાઓથી પડીને તૂટી ફૂટીને અસ્તવ્યસ્ત હાલતમાં પાવડર થવા માંડ્યું છે. વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ મેયર, ચેરમેન શ્રી, કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ મૂર્તિઓ તાત્કાલિક વહેલામાં વહેલી તકે કોઈ પણ જગ્યાએ પધરાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર